પરમેશ્વરે મૂસાને બોલાવ્યો. યુસુફને મરવા બાદ એનો આખો પરિવાર મિશ્ર દેશમાં રહ્યો. વૈય અને એની પેઢીને મનખ ઘણો વર્ષ તક ત્યાં રહ્યો અને એનો પરિવાર ઘણો વધ્યો. વે ઇસરાયેલી કહેવાયો. ઘણો વર્ષ જવા બાદ ઇસરાયેલ દેશનો મનખ ઘણો વધી ગયો. આવું મિશ્ર દેશનો મનખ વિહરી જાય તો કે યુસુફે મિશ્ર દેશના મનખના બાપ દાદાની કેવી રીતે મદદ કરી હતી. વે ઇસરાયેલ દેશના મનખ થકી સમકવા માંડ્યા હતા, કેમ કે વે ગણતરીમાં ઘણો વધી ગયા હતા. એત્રારું મિશ્ર દેશમાં એના ટાઈમમાં ફિરોન નામનો રાજા રાજ કરતો હતો. એને ઇસરાયેલ દેશના મનખને મિશ્ર દેશના મનખનો ગુલામ બનાવી દીધો. મિશ્ર દેશના મનખવે ઇસરાયેલના મનખ પર બિલ્ડિંગે અને આખા આખા શહેર બનાવવાનો દબાવ નાખ્યો. કાઠી મજૂરી કરવાને લીધે એનાની જિંદગી ખરાબ થઈ ગઈ હતી, પણ એનાને પરમેશ્વરે એવો આશીર્વાદ આપ્યો હતો કે એનાનો સ્વર વધારે થાય. ફિરોન રાજાએ બાલ્યું કે ઇસરાયેલના મનખને ઘણો સ્વર થવા માંડ્યો છે. એટલે હરું એને એવો હુકમ કર્યું કે ઇસરાયેલના મનખને જે સ્વરા પેદા થાય એનાને નીલ નદીમાં ફેંક દે. એક ઇસરાયેલ દેશની બજેર ને સોરો થયો એને અને એના આદમીએ એના બાળકને બની શકે એટલા ટાઈમ તક હતાડી મળ્યો. જ્યારે એના આઈબા એને વધારે હતાડી નહીં શક્યા ત્યારે નવે એના બાળકને એક ટોપલીમાં મળ્યું અને નીલ નદીમાં ઘા બાજરાને વસે તરતું મળી દીધું, જેનેથી એ બાળકને બસાવી શકે. એના બાળકની મોટી બોન એને બાળતી હતી કે એનો હો થાય હે. ફિરોન રાજાની સુરજી એની ટોપલીને બાળી તે એની બાર કાઢીને ખોલીને બાળ્યું કે એનામાં એક બાળક છે. તે એની તરત એના સોરાને પોતાના સોરા જોગ પાળવા હારું રાખ લીધું. એને ઇસરાયેલની એક બજેરને ગોવાળ રાખી કે ભાઈએ એના બાળકની હાળ હમાળ રાખે. ભાઈએ એમ ને જાણતી હતી કે એને જે બજેર ગોવાળ રાખી હે ભાઈએ એના બાળકની આઈ હે. જ્યારે વૈયું બાળક મોટો થઈ ગયું અને ધાવવાનું છોડ દીધું ત્યારે એની વૈયું બાળક ફિરોન રાજાની સુરીને ફેર હોપી દીધું. એની એના સોરાનું નામ મૂસા પાડ્યું. એક દાડો મૂસા જ્યારે મોટો થઈ ગયો ત્યારે એને બાળ્યું કે મિશ્ર દેશનો એક માણસ ઇસરાયેલના માણસને મારી રહ્યો હતો. એના ટાઈમમાં મૂસે એના હાથવાળા ઇસરાયેલના માણસને બસાવવાની કોશિશ કરી. જ્યારે મૂસાએ બાળ્યું કે કોઈ એને બાળતો નહીં તેને મિશ્ર દેશના માણસને માર દીધો અને એની લાશ દાટ દીધી. પણ જે કંઈ મૂસે કર્યું હતું એ બધું કે એક બાળ્યું હતું. મૂસે જે કર્યું હતું એના બારામાં ફિરોન રાજાને સુધી ખબર પડી ગઈ. ત્યારે એને મૂસાને માર નાખવાની કોશિશ કરી, પણ મૂસો મિશ્ર દેશમાં હો રણ વિસ્તારમાં નાહી જો કે વયો ફિરોન રાજાના સૈનિકથી બસી શકે. વયો મિશ્ર દેશથી ઘણા સિટી એવા રણ વિસ્તારમાં ભરવાડ બને નેર્યો. એને એની જગ્યામાં એક સુરી સાથે લગ્ન કરી લીધું અને એને બે સોરા થયા. એક દાડો જ્યારે મૂસો ગેઠો સારતો હતો તર એને બાળ્યું કે એક ઝાડ હળગે હે, પણ વયું બળીને મટતું નહીં. તર મૂસો એને હજુ અસલ બાળવા હારું એને ટેકે જ્યો. જેવો વયો ઝાડને ટેકે જ્યો તર પરમેશ્વરે મૂસાને કીધું, મૂસા તારા સંપલ કાઢ નાખ, કેમ કે જે જગ્યામાં તું ઈબો હે એ જગ્યા પવિત્ર હે. ફેર પરમેશ્વરે કીધું, મેં મારા મનખને પીડા બાળી હે એટલે હરું હું તને ફિરોન રાજા કને મોકલે એટલે કે તું ત્યાં જઈને ઇસરાયેલ દેશના મનખને મિશ્ર દેશની ગુલામીથી છોડાવી લાવજે. હું એનાને રેવા હારું કનાન દેશ આલે, કેમ કે મેં એના બારામાં ઇબ્રાહીમ ઈસાક અને યાકુબ હાથે વાયદો કર્યો હતો. મૂસે પૂછ્યું, મનખ એમ જાણવા હારું મને પૂછે કે તને કેને મોકલ્યો હે તે ઓહો કે. પરમેશ્વરે કીધું, હું જીહે તીહે. એનાને એમ કહેજે કે હું હે એને મને મોકલ્યો હે. એનાને એમ હુદો કહેજે કે હું યહોવા હે તમારા બાપ દાદા ઇબ્રાહીમ ઈસાક અને યાકુબનો પરમેશ્વર, આ મારો જોગે જોગનું નામ હે. મૂસો ફિરોન રાજા કન જવા હરું સમકતો હતો, કેમ કે એ વિચારતો હતો કે હું તે અસલ બોલી હુદો નહીં શકતો. એટલે હરું પરમેશ્વરે મૂસાના ભાઈ હારૂનને હુદો એને મદદ કરવા હારું એને હાથે મોકલ્યો. પરમેશ્વરે મૂસા અને હારૂનને એમ ચેતવણી હુદી આલી કે ફિરોન રાજા હટ કરવા વાળો હે,